નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઓજસ જોબ અપડેટમાં તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર સરકારી નોકરીની ભરતી વિશેની માહિતી મૂકવામાં આવશે જેથી તમે જો ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હો અને ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં આપેલ બે લાયકોનને દબાવી દેવું જેથી જે કંઈ પણ નવા વિડીયો અપલોડ થાય તો તમને નેટલેસ્ટ ઓ નોટિફિકેશન મળી રહે તેમજ જો તમારે અમારે ઓજસ જોબ અપડેટના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો તમારે વોટ્સઅપ નંબર આપેલા છે નંબર ઉપર જોબ અપડેટ લખી અને મેસેજ કરશો એટલે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે જ્યાં જે કંઈ પણ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર તરફથી ભરતી હશે તેનું મેસેજ મોકલવામાં આવશે આ ચેનલમાં જોબ અપડેટ ઉપરાંત પરીક્ષામાં લક્ષી વિડીયો પણ મૂકવામાં આવશે જે આવનારી દરેક એક્ઝામ માટે ઉપયોગી રહેશે તો આજની ભરતી વિશે જાણીએ ચાલો તો ફ્રેન્ડ્સ આજની ભરતી છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ડાંગ દ્વારા જે નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર અગિયાર માસના કરાર આધારિત ભરતી છે જેમાં આ ભરતીમાં જોઈએ તો વિવિધ પોસ્ટો માટે પગાર ધોરણ છે એ નવ હજારથી માંડીને પચીસ હજાર સુધીની છે તો ચાલો વિગતવાર જોઈએ વિડીયો તો ફ્રેન્ડ્સ આમાં જ એવું છે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ડાંગ જિલ્લા પંચાયત આવવા હેઠળ નેશનલ હેલ્થ પ્રોગ્રામ કર અગિયાર માર્સ આધારિત હંગામી ધોરણે વિવિધ પોસ્ટ ઉપર ભરતીઓ છે ખાલી પડતી જગ્યાઓ મેરિટ આધારે ભરવા માટે તારીખ એકવીસ નવ બે હજાર વીસ સોમવારના સત્તર કલાક સુધીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સ સર્ટિફિકેટ પ્રમાણિત કરેલ તથા પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રજીસ્ટર એડી કરવાનું છે એટલે કે પોસ્ટથી રજિસ્ટ્રેડ એડી કરીને મોકલવાનું છે બધી પોસ્ટ માટે અલગ અલગ તમારે અરજી કરવાની રહેશે મીન્સ કે એક પોસ્ટ માટે એક અરજી કરવાની બીજી પોસ્ટ માટે બીજી અલગથી તમારે અરજી કરવાની રહેશે અરજી છે એ રજીસ્ટર એડથી કરવાની છે અને તમારે એના કવર ઉપર લખવાનું કે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવો છો તેથી તે લોકોને ખ્યાલ આવે તેમજ આમાં ડાંગ જિલ્લાના સ્થાનિક ઉમેદવારોને પસંદગીમાં અગ્રણતા આપવામાં આવશે અને તેમને રહેઠાણનો પુરાવો રજૂ કરવો પડશે તો ચાલો જોઈએ જગ્યાઓ તો પહેલી પોસ્ટ છે આયુષ તબીબ એનએચએમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહેનતાણું છે એ પચીસ હજાર એટલે પગાર ટોટલ જગ્યા છે એ એક છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કેન્ડિડેટ મસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે તે ભારતનો રહેવાસી હોવો જોઈએ બીજું છે કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ ઓફ વેલિડ ડિગ્રી બી એમએસ અથવા બી એ એટલે કે તમારી પાસે બી એમએસ કે બી એચ એમ ડિગ્રીનું સર્ટિફિકેટ હોવું જોઈએ પછી છે કેન્ડિડેટ મસ્ટ હેવ વેલિડ રજિસ્ટ્રેશન વિથ રિસ્પેક્ટિવ હોમિયોપેથિક એન્ડ આયુર્વેદિક કાઉન્સિલ ઓફ ગુજરાત એટલે કે તમારે તમે વેલિડ સર્ટિફિકેટ હોવું જોઈએ હોમિયોપેથી આયુર્વેદિકનું ગુજરાતનું પછી છે કેન્ડિડેટ હેવ સુડેવ પ્રોફેશનલ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ વેંગે તો કે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ તમે લખી અને વાંચતા આવડવું જોઈએ અને કેન્ડિડેટની એજ જોઈએ તો અઢાર વર્ષથી ન હોવી જોઈએ અને ચાલીસ વર્ષથી ન હોવી જોઈએ ત્યાર પછીની પોસ્ટ છે આયુષ આર એ આર એચ એસ કે તાલુકા હેલ્થ કચેરી ખાતે તેનું પગાર ધોરણ પણ પચીસ હજાર છે ટોટલ જગ્યાઓ તેની બે છે તેમાં પણ તમારે બીએમએસ કરેલું હોવું જોઈએ અને છે છે જ ઉપર હતું એ પ્રમાણે ત્યાર પછી છે કેલ હેલ્થ વર્કર તેનો પગાર ધોરણ છે બાર હજાર પાંચસો તેની પણ બે જગ્યા છે તેના માટે માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર પરીક્ષા અથવા સમકપ પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ સરકાર માન્ય સ્ત્રી આરોગ્ય કાર્યકર બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા સરકાર માન્ય નર્સ મિડવાઇફ કોર્સ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને ટ્રીપલ સીનું બેઝિક જાણકારી હોવી જોઈએ તેમાં પણ ઉંમર છે અઢાર વર્ષથી ઓછીની અને ચાલીસથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછીની છે ફાર્માઇસ્ટ કમ ડેટા કમ ડેટા આસિસ્ટન્ટ તેનું પગાર ધોરણ છે તેર હજાર તેની ટોટલ બે જગ્યાઓ છે તો તેને વે ફાર્મસી કરેલું હોવું જોઈએ બેચલર ઓફ ફાર્મસી કરેલું હોવું જોઈએ અને તેની ઉંમર પણ સેમ જ અઢાર વર્ષ મિનિમમ અને વધુમાં વધુ ચાલીસથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછીનું છે સ્ટાફ નર્સ સ્ટાફ નર્સ માટે પગાર ધોરણ છે તેર હજાર જગ્યા એક છે તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા સરકારી માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન નર્સિંગ અથવા મિડવાઈફનો કોર્સ કરેલો હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક એટલે કે સીનું નોલેજ હોવું જોઈએ ત્યાર પછી છે લેબોટરી ટેકનિશિયન તેનો પગાર ધોરણ છે તે તેર હજાર છે ટોટલ બે જગ્યા છે તેને બીએસસી વિથ કેમિસ્ટ્રી અથવા માઇક્રોબોલોજી સબ્જેક્ટ સાથે અથવા એમએસસી કરેલું હોવું જોઈએ કેમેસ્ટ્રી અથવા માઇક્રોબોલોજી સબ્જેક્ટ સાથે અને પાંચ વર્ષનો લેબો લેબોટરી ટેકનિશિયનનો અનુભવ હોવો જોઈએ તેની પણ ઉંમર મિનિમમ અઢાર વર્ષ અને ત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તેને ગુજરાતી હિન્દી લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ અને તેને સર્ટિફિકેટ હોવું જોઈએ લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ કરેલું હોવું અને કોમ્પ્યુટરની બેઝિક નોલેજ હોવું જોઈએ લાઈક એમએસ ઓફિસ ત્યાર પછીની પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ તેની એક જગ્યા છે તેને પણ હાયર સેકન્ડરી અથવા એકઝેબિમ પાસ કરેલી હોવી જોઈએ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ પાંચ વર્ષનો લેબોરેટરી ટેકનિશિયનનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી છે લેબોરેટરી એટેન્ડેડ જનરલ હોસ્પિટલ આવવા ખાતે તેનું પગાર ધોરણ છે નવ હજાર તેની એક જગ્યા છે ઉમેદવારે સાત ત્રણ સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ એનિમલ આવું છતાં લેબોરેટરી ફિલ્ડનો કામકારી અનુભવ જરૂરી છે હોસ્પિટલ કે અન્ય સંસ્થામાં કામનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને પચીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યાર પછી નોંધ છે કે આ જાહેરાતમાં સદર જગ્યાઓ વખત વખત સરકારના સૂચન મુજબ કરાર આધારિત હોય ભવિષ્યમાં કોઈ પણ આવા હકદાવા નહીં રહેશે નહીં અને ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો નિમણૂક આપવા કે ન આપવાની સંપૂર્ણ હક ભરતી પસંદગી સમિતિનો રહેશે અરજી મોકલવાનું છે એ ફ્રેન્ડ તે સભ્ય સચિવ શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આરોગ્ય શાખા ડાંગ જિલ્લા પંચાયત આહવા પિનકોડ છે ઓગણચાલીસ સુડતાલીસ દસ તો ફ્રેન્ડ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ તેમજ આ લિંક તમારે આ ઓફિશિયલ નોટિફિકેશન જોતી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી તમે ક્લિક કરશો એટલે આ ઓફિશિયલ નોટિફિકેશન તમને મળી જશે